બૌદ્ધજીવન સ્વામી રે હે અક્ષર રે હરીના દાસાનુદાસ તમે આવની એ વિચરતા હોની વિચરતા હરીના ભક્તોને

मात्र बुल्कु बनू रे ओ तारी पी चाण हरी कृपाए थी हवे नती चाल तू अवे नती चाल तू ओ करी करुणा मुझे आतम पर अवे स्वीकार तू हवे स्वीकार तू સ્વામી રે હે અક્ષર રે અક્ષર ગુરુ રે અક્ષર ગુરુ નાદી રે સહજાનંદ સ્વામી મહારાજની જય

ਚਲ ਤਮੇਰੋ ਰੇ ਹੱਥ ਚਿਤ ਚੋਰੇ ਚਲ ਤਮੇਰੋ ਰੇ

ਇਰੇ ਚਰ ਕਸਿ ਚੀਰਾ

नन्द सलो ना जनकुटो नो नान्द सलोना जनकुटो ना मेरो मन बस किनो मोरे यार के मन हरे प्राण हरे मन बस टिनो मोरे यार, के मन हरे प्राण हरे तरी सावर सूरत टा दार के मन हरे प्राण हरे ते सावरि सूरत शटा दार मनहरे प्राण हरे प्रेमानन्द हरी कृष्ण चबी तेरी प्रेमानन्द प्रेमानन्द हरि कृष्ण छपि ते नित्य राखत उर विचार हिमन हरे प्राण हरे नित्य राखत उर विचार हे मन हरे प्राण हरे ते सा सूर छटा के मन हरे प्राण हरे ते सूर छा दार मन हरे प्राण हरे चलत मेरो रे हसि चोरे चलत में रोरे, हसी चित चोरे बस हरे लिनि स्रजनारे प्राण हरे बस कर लिनी सब नार के मन हरे प्राण हरे तेरी सावर सुरत छटादार के मन हरे प्राण हरे ी सावर सूरत छटादार के मन मनहरे प्राण हरे तरि सूरत छटादार के मन मनहरे प्राण हरे सूरत छटादार के मन दारहरे प्राण हरे ते साव सूर छटा दार हरे सहजान स्वामी महाराज સદાનંદ સ્વાઈ મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુવરી શાસ્ત્રીજી મહારાજની જય ગુરુવરી યોગીજી મહારાજની જય ગુરુ હરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ પ્રબોધજીવન સ્વામીજી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય 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 નવરાત્રિના એ નવ દિવસનો આનંદ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની એ જબરદસ્ત મેચ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવું આ બધી જ વસ્તુનો આપણે આનંદ કરીને આજે ગુરુ સ્વામીસિંહ પ્રભુ સ્વામીજીને રાજી કરવા અહીંયા છે એક સ્ટોરીથી શરૂઆત કરીએ એક ગામ હતું નજીકમાં એક ગામમાં બે ભાઈઓ રે એક ભાઈ બે ભાઈ સ્પિરિચ્યુઅલ ખાનદાન એક ભાઈ સંત સમાગમ કરે ગામમાં કોઈ પણ સંપ્રદાયના નાના મોટા સંતો આવે એની પાસે બેસે કંઈક નવું જાણવા પ્રયા પ્રયત્ન કરે કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કરે બીજો ભાઈ થોડોક પૈસે ટકે સુખી હશે અને ફરવાનો શોખ હશે એટલે એ બધે તીર્થ કરવા જાય ભારતમાં એમ ઘણા બધા મંદિરો છે એ દરેક મંદિરે જાય ત્યાં રહે ત્યાં એ જે મંદિર હોય એની હિસ્ટ્રી જાણે અને હરે ફરે અને ભગવાનના દર્શન કરે બે ભાઈઓ એટલે જે પૈસે ટકે સુખ અને જેને આ બધી ફરવા ફરવાનું મંદિરે દર્શન કરવાનું જેને શોખ હોય એ ભાઈ મોટો બે માંથી એટલે મોટો ભાઈ નાના ભાઈને કહે છે કે શું અહીંયા પડી રહ્યો છે એમ ચાલ મારી જોડે તીર્થ કરવા એટલે નાના ભાઈ જે હશે એને ગામમાં જે પણ નાના મોટા સંતો આવે એની જોડે રહે એની સેવા કરે એનો સમાગમ કરે એટલે એમાં એ હી વોઝ હેપી એ ખુશ હતો એનામાં પણ મોડાભાઈએ કીધું એટલે એ મોટાભાઈને એવું કહે છે કે મને અહીંયા શ્રદ્ધા છે આમ ફરવામાં ને એવામાં એટલી બધી ઇન્ટરેસ્ટ નહીં અને પૈસા પણ નહીં એમ તો મોટોભાઈ કે હું સ્પોન્સર કરીશ કે વાંધો નહીં હું પૈસા આપીશ તને એટલે નાનો ભાઈ કહે છે કે ના તમે વાત બરાબર તમે પૈસા આપો બધું સગવડ કરી આપો એનો કોઈ ઇશ્યુ નહીં પણ મારે નહીં આવવું તમે જાઓ અને તમને જવું હોય તો મારી આ તુંબડી લઈ જાઓ તમે એને તીર્થ કરાવજો એમાં હું સમજીશ કે હું પણ આવી ગયો એમ એટલે મોટાભાઈ કે છે કે ઓકે તારી ઈચ્છા જેમ હોય એમ એટલે પછી મોટાભાઈ બધા તીર્થોમાં જાય છે અને બધે દર્શન કરે છે સાથે તુંબડીને લઈ જાય દરેક નાના મોટા દરેક તીર્થે જાય એ તુંબડીને લઈ જાય કોઈક પવિત્ર નદી આવે તો એમાં સ્નાન કરે તો તુંબડીને પણ સ્નાન કરાવે પોતે સ્નાન કરે ને તુંબડીને પણ સ્નાન કરાવે મંદિરે દર્શન કરવા જાય તો જે મૂર્તિ હોય ત્યાં મહારાજ કે પૂજારીને કહીને એ તુંબડીને પણ એના દર્શન કરાવે એટલે આ બધું જ જે જે જગ્યા પર એ જાય એટલું જ દર્શન તુંબડીને પણ એ કરાવે પછી બધું જ એમનું જે યાત્રા હતી એ બધું જ પતાવીને છ એક મહિને પાછા ગામમાં આવે છે અને પહેલાં કેવું કે આવા ગામમાં જ્યારે કોઈ વ્યક્તિ આવી યાત્રા કરીને આવે ને તો એને જમાડે એની જોડે એનું આગતા સ્વાગતા કરે એવું બધું કરવાનો રિવાજ એટલે એ ભાઈ જે આવ્યા બધી જગ્યા પરથી તો એનું પણ એ ગામમાં સામાયું થયું બધા જમવા બોલાવે બે ત્રણ મહિના જમવાનો પ્રોગ્રામ ચાલ્યો પછી એક ના એક વખત નાના ભાઈએ આમંત્રણ આપ્યું એટલે તુંબડી તો એ ફરીને એટલે જે એમની જોડે હતી એ તો નાનાભાઈને આપી દીધી હતી નાનાભાઈને ત્યાં એ નાના ભાઈએ શું કર્યું કે મોટાભાઈ આવે એની પહેલાં જે તુંબડી હોય એ તુંબડીને ઉપરથી કાપીને હવે આટલું બધું ફરીને આવેલી હોય સ્નાન કર્યું હોય બધે નદીમાં ને આમ તો થોડી ઘણી મેલી થઈ ગયું હોય એટલે એ તુંગળીને કાપીને અંદર પાણી ભરી દીધું એટલે મોટાભાઈ આવ્યા મોટાભાઈ જમ્યા પછી કીધું કે તમે બધી તીર્થની વાતો કરો એ બધી વાતો થઈ અને પછી કીધું કે આ તુંબળીમાંથી પાણી પીવો એમ એટલે મોટાભાઈને બી કીધું કે હા હું પણ જ્યાં જ્યાં ગયો હતો ત્યાં તુંબડી મારી સાથે હતી એટલે આ તુંબડી પણ મહાપ્રસાદીની થઈ ગઈ છે એટલે એમણે તુંબડીમાંથી પાણી પીધું હવે તુંબડીમાંથી જેવું પાણી પીધું એટલે તુંબડી હતી મેલી એટલે પાણી પીધું એટલે પાણી કડવું લાગ્યું પાણી કડવું લાગ્યું એટલે પેલા ભાઈને થયું કે યાર એને તુંબડી સાઈડ પર મૂકી દીધી પછી દૂધપાક ખાધો બે ત્રણ મીઠાઈ ખાધી ત્રણ દિવસ પછી એ કડવાશ જે હતી પાણીની ગઈ મોઢામાંથી એટલું કડું થઈ ગયું હતું એ પાણી કારણ કે ભાઈ સ્પિરિચ્યુઅલ એને બે વસ્તુની ઇમ્પોર્ટન્સ ખબર એટલે નાનાભાઈએ એ તુંબડી પાછી લીધી પછી નાનાભાઈએ એ તુંબડી ગામમાં કોઈ સંત આવ્યો હશે એ સંતને આપી સંતે એને બરાબર આમ પાણીમાં પલાળી રાખી અને બધો મેલ નીકળી ગયો તુંબડીમાંથી અને પાછી એને નાનાભાઈને આપી ચાર પાંચ મહિના પછી ફરીથી નાના ભાઈ મોટાભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે એટલે ઘરે જમવા બોલાવે છે એટલે ફરીથી નાના ભાઈ જે તુંગળી હતી ને પાછી આપે છે હવે એક વખત કડવું લાગ્યું એટલે કોઈ બીજી વખત ચાન્સ ના લે આપણને પણ દૂધ જો ગરમ લાગી જાય ને તો છાશ ફૂંકી ફૂંકીને પીએ એટલે એ ભાઈએ બી કીધું મોટાભાઈએ કે રહેવા દે યાર આ ગયા વખતે પીધું તો ત્રણ દિવસે કડવા જ ગઈ હતી એમ તો કે નાના પીઓને વાંધો નહીં આવે એમ પછી ભાઈએ કીધું કે હું ટ્રાય કરું પહેલાં ચાલો હું પીવું છું પછી તમે પીઓ એટલે નાના ભાઈ પાણી પીવે છે એ જોઈને મોટાભાઈ પણ પાણી પીવે છે જેવું પાણી પીવે છે એટલે પાણી એકદમ સ્વીટ મીઠું લાગ્યું અને પછી એ વિચાર કરે છે કે સારું પહેલાં કડવું હતું ને હવે મીઠું કેમનું થઈ ગયું એ નાના ભાઈએ કીધું કે આપણે તીર્થ કરીએ છીએ દરેક મંદિરે જઈએ છે બહુ સારી ને જવું જ જોઈએ પણ જેટલું આ જરૂરી છે એટલું સંત સમાગમ પણ જરૂરી છે નાનો ભાઈ રહસ્ય કે છે કે મેં આ તુંબડી એક સંતને આપી હતી અને સંતે આ પલાળીને અંદરનો મેલ દૂર કરી દીધો એટલે કડવાશ જતી રહી એમ આપણે પણ જો આપણા લાઈફમાં સંત સમાગમ રાખીશું તો આપણા લાઈફમાં પણ નાના મોટા કડવાશ છે નાના મોટા ડેવિલ્સ આપણી અંદર પડ્યા છે કે જેને આપણે ઓવરકમ કરવા જરૂરી છે તો એ ડેવિલ્સને ત્યારે જ ઓવરકમ થાય કે આપણે પણ અવારનવાર સંતો જોડે દોસ્તી કરીએ એની જોડે દોસ્તી વધારતા વધારતા એનો સમાગમ કરીએ ને તો ત્યારે આપણા અંદરના પણ કડવાશ કેટલા કે અંદરના પણ ડેવિલ્સ જતા રહે આજે એ આપણે એવી જ કાંઈક વાત કરવી છે વિજયાદશમીનો અદ્ભુત તહેવાર હમણાં ગયો આપણને બધાને જ ખબર છે કે વિજયાદશમી એટલે બેટલ થઈ હતી ઇન્ડિયા અને લંકા વચ્ચે બરાબર ને ક્રિકેટ મેચની નહીં પણ ભગવાન રામે રાવણનું દહન કર્યું હતું રાવણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો મહાજ્ઞાની હતો ભગવાન શિવનો પરમ ભક્ત હતો સ્ત્રીલોકને એને વિજય પ્રાપ્ત કર્યો તેવો રાવણ હતો પણ જ્યારે એને જે પ્રાપ્ત કરી હતી બધી વિદ્યા એનું જ્યારે એને માન વધે છે અહમ વધે છે ત્યારે એને એક્ટ પણ એવા થઈ જાય છે કે જેને લઈને એને માતા સીતાજીનું હરણ કર્યું અને પછીની આખી આપણને સ્ટોરી ખબર છે અને રામે પણ એનું માનનું કહેતા કે રાવણનું હરણ કર્યું રાવણનું દહન કર્યું અને જે આપણે વિજયાદશમી તરીકે ઉજવીએ છીએ ભગવાન કિશન વખતની વિચાર કરીએ તો ભગવાન કિશને પણ એ જે વખતે અધર્મનો જે વધારો થઈ ગયો હતો એનો નાશ કરવા માટે પાંડવોને નિમિત્ત બનાવ્યા અને ધર્મનું સ્થાપન કર્યું તો આપણે આજે વિચાર કરીએ કે એ જે રામને એ જે રાવણને વિચાર આવતા હતા એ જે દુર્યોધનને વિચાર આવતા હતા શકુનને વિચાર આવતા હતા તો એવા વિચારો હમણાં હશે કે નહીં હોય પણ થોડું ડિટેલમાં વિચાર કરીએ તો આપણી અંદર પણ એ બધા જ વિચારો કે ત્યાં કે એ બધા જ ડેવિલ્સ આપણી અંદર સમાઈ ગયા છે તો આજે આપણે પણ એના પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ એને કોન્કર કરવા પડે એટલે આજે આપણે કેવી રીતના આપણી અંદરના રહેલા જે ડેવિલ્સ છે ઇનર ડેવિલ્સ છે એને કોન્કર કરી શકીશું એના વિશે આપણે આજે શેરિંગ કરવું છે તો આગળ વાત કરીએ કે ડેવિલ્સ કયા કયા હોય એમ તો ઘણા બધા ડેવિલ્સ હોય પણ આપણે કોમનલી વિચાર કરીએ તો જે એકદમ ઇમ્પોર્ટન્ટ જે આપણા શાસ્ત્રોમાં પણ જેની વાત કરી છે એવા ડેવિલ્સ એટલે ઈગો ઈગો એટલે માન આપણી ભાષામાં કહીએ કે આઈ એમ ધી બેસ્ટ મને જ બધું આવડે મારા જેવો કોઈ પરફેક્ટ નહીં એના કેફમાં જે ફરિયાદ રાખીએ ને એ આપણો ઈગો કહેવાય બીજી વસ્તુ વિચારીએ તો સ્ટબરનેસ હટ ભાઈને બોલ ભાઈને જો બોલા વો સહી ઓર કુછ નહીં હું જે કહું એ સાચું બીજાનું માનવાનું જ નહીં આપણો જ ઓપિનિયન પરફેક્ટ ને બેસ્ટ એવા જો વિચાર આવે તો સમજી લેવાનું કે એ સારું હટ છે આપણામાં અને ત્રીજી વસ્તુ છે એ છે ઈર્ષ્યા કહેતા કે જેલસી મારાથી કોઈ આગળ થવું ના જોઈએ અથવા મારો કોઈ કોમ્પિટિટર હોય મારો કોઈ મિત્ર હોય એ જો આગળ વધી જાય તો એ આપણને સેટિંગ ના આવે આપણને મજા ના આવે એ ઈર્ષ્યા થઈ અને આપણા બધામાં જ સૌથી મોટી વસ્તુ હોય તો એ છે આળસ આળસ એટલે સ્વામીજી બહુ એકદમ બ્યુટિફુલ એનું ડેફિનેશન આપે છે કે જે કરવાનું હોય એ ના કરે ના કરવાનું હોય એ કરે આપણે વિચાર કરીએ કે આખા દિવસમાં ઓલમોસ્ટ નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ મે બી હંડ્રેડ થઈ જતું હશે આપણે આખા દિવસમાં આ જ વસ્તુ કરીએ કે જે કરવાનું હોય એ ના કરીએ અને જે ના કરવાનું હોય એ ફસ્ટ પ્રાયોરિટીમાં હોય અને એ કરી નાખીએ એક્ઝામ આવતી હોય છતાંય મેચ જોઈએ તો મેચ જોઈ જ નાખીએ પછી જોઈ લઈશું એક્ઝામનું જે થાય એક્ઝામ હોય તો એ જે મેં નક્કી કર્યું હોય કે મારે આટલું તો ઇન્સ્ટાગ્રામ વાપરવાનું જ આજનો જે ડેટા આપ્યો છે જીઓવાળાએ વીઆઈ વાળાએ એ તો પૂરો કરવાનો જ તો એ કરી જ નાખીએ પછી વિચારીએ નહીં કે મારે આજે શું કરવાનું હતું તો આ બધી આળસ છે પણ આપણે જે આ બધા ડેવિલ્સ જોયા આપણા બધામાં જ હશે નાના મોટા રીતે કોઈ એકાદ જીનિયસ હશે કે જેમાં ના હોય મે બી કાં તો ઓળખાયું ના હોય પણ આ બધા ડેવિલ્સ છે એક વસ્તુ વિચાર કરીએ તો એ પોઝિટિવ છે આળસ સિવાય જો પોઝિટિવ વિચાર કરીએ તો મે એનો ઇમ્પેક્ટ સારી આવે પણ એની એક હદ સુધી એ વસ્તુ જો વધી જાય ને તો એ આપણા માટે પણ નુકસાનકારક અને બીજા માટે પણ નુકસાનકારક કેવી રીતે તો એકાદ એક્ઝામ્પલ જોઈએ યુ એસમાં બહુ જ ફેમસ કંપની ફોટોગ્રાફીની જે કેમેરા બનાવે મેં બી નામ સાંભળ્યું હશે કેમેરા પણ જોયા હશે કોડેક એટીન એટીમાં એટીન એટી એઇટમાં જ્યોર્જ ઇસ્ટમેન કરીને એક વ્યક્તિ જેણે એક કેમેરો બનાવ્યો કોમ્પેક કેમેરો આટલી સાઇઝનો એ કેમેરો એને બનાવ્યો અને ચાર વરસ પછી એને કંપની એસ્ટાબ્લિશ કરી કોડેક કરીને એ કોડેક કંપની એ કેમેરો જ્યારે લોન્ચ કર્યો ત્યારે એકદમ યુનિક વસ્તુ હતી એવું કહેવાય છે કે એને જે કેમેરો બનાવ્યો જે લોકો કેમેરો મોટા મોટા કેમેરો જે લોકો એને પરચેસ ના કરી શકે એ એકદમ કોમ્પેક અને ઇઝીલી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એવો એને કેમેરો બનાવ્યો આગળ જતાં એ ખોડેક કંપનીએ કેમેરાની સાથે સાથે ત્રણ વસ્તુ એ લોકો મેન્યુફેક્ચર કરતા હતા એક કેમેરો એક રોલ આપણે બધાએ જોયો હશે પેલું ફિલ્મમાં આવે જે નેગેટિવ રોલ્સ જે આવે એમાં દેખાય આપણે આમ કરીને જોતા જશું જેણે જેણે જોયું હશે જેના જૂના ઘરે જૂનામાં કેમેરા હશે જેના ઘરે એને ખ્યાલ હશે અને ત્રીજી વસ્તુ એ લોકો મેન્યુફેક્ચરિંગ કરતા હતા પેપર્સની કે જેના પર ફોટો પ્રિન્ટ થઈ શકે હવે એ લોકો સ્ટાર્ટિંગની અંદર બહુ જ એનું જે મેનેજમેન્ટ હતું એટલું બધું એ લોકો રિસર્ચ ને ઇનોવેશનમાં એ લોકો સ્ટાર્ટિંગમાં ધ્યાન આપતા હતા કે જેને લઈને એ જે કંપની હતી એ આખા વર્લ્ડના એટી પર્સન્ટ માર્કેટ શેર કરતી હતી ફોટો ઇન્ડસ્ટ્રીના કેમેરા ઇન્ડસ્ટ્રીનું એટી પર્સન્ટ માર્કેટ એ કોડેક કંપની એકલી કવર કરતી હતી નાઇન્ટીન સેવન્ટી સુધી એવું કહેવાય છે કે કોડેક વોઝ ધી ટોપ ઇન ધી કેમેરા મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી નાઇન્ટીન સેવન્ટી સુધી નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં એના જ એક કોડેક કંપનીનો ઇલેક્ટ્રિક એન્જિનિયર સ્ટીવન સીઝન સેસન એને ડિજિટલ કેમેરાનો પ્રોટોટાઈપ એના જે એક્ઝિક્યુટિવ્સ હોય કંપનીના એને બતાવ્યું હવે એવું કહેવાય છે કે નાઇન્ટીન સેવન્ટી સુધી એ કંપની એકદમ ટૉપ પર હતી અઢળક પૈસો હતો એની પાસે કારણ કે એ એસી ટકા માર્કેટ જેને કેપ્ચર કર્યું હોય એની પાસે ક્યારેય કેશ કરન્સ ના થાય એ ધારે એ વસ્તુ કરી શકે તો બધી જ વસ્તુ હતી એની પાસે પણ આ વ્યક્તિએ જ્યારે એને પ્રોટોટાઈપ એના માર્કેટ્સમાં આપ્યું એના એક્ઝિક્યુટિવ્સને આપ્યું એ એક્ઝિક્યુટિવસે એ રિજેક્ટ કરી નાખ્યું કશું વિચાર્યું નહીં કોઈને એને શું કહેવાય ઇમ્પોર્ટન્સ ના આપ્યું અને પ્રોટોટાઇપને રિજેક્ટ કરી નાખ્યું આખું એવું કહેવાય છે કે એની સામે સ્ટડી પણ મૂકવામાં આવી એ વખતે કે બે હજાર દસ સુધી આજે તમારા ટ્રેડિશનલ કેમેરા છે રોલવાળા એ બધા નીકળી જશે અને ડિજિટલ કેમેરા માર્કેટમાં આવી જશે એ સ્ટડી પણ એને બતાવ્યું છતાં પણ એક્ઝિક્યુટિવ્સ લોકોએ એ રિજેક્ટ કરી નાખે છે અને એવા જ સમયમાં એક જેપનીઝ કંપની ફ્યુજી ફિલ્મ એ ત્યાં માર્કેટમાં યુએસ માર્કેટમાં એન્ટ્રી લે છે અને ફ્યુજી ફિલ્મ બહુ નાની કંપની પણ જેપનીઝ લોકો હોય એટલે મેસિવ પ્રોડક્શન કરે એટલે ચીપ વસ્તુ મળે અને સારી ક્વોલિટીની વસ્તુ એ લોકો માર્કેટમાં લાવ્યા કે જેને લઈને કોડેકનો શેર ધીમે 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 ડાઉન થતો ગયો એટલે કોડેકવાળાએ એક વસ્તુ વિચાર્યું એની પાસે બે ત્રણ ઓપ્શન હતા કોડેક કંપની પાસે એક તો આટલી મોટી કંપની જેની પાસે આટલો મોટો માર્કેટ શેર હતો જેની પાસે કેશની કોઈ કમી નથી તો એ ધારા તો કંઈક નવું રી કરી શકત એના એનું જે ફંડ્સ હતા એ જો રિસર્ચમાં કે એનામાં ઇન્વેસ્ટ કરતે તો સારી એવી એ પ્રોડક્ટ ડિજિટલ કેમેરાની મળી શકત પણ એણે શું કર્યું મોટી કંપની હતી એટલે ડોમિનન્સ તો હોય જ માર્કેટમાં એટલે એણે નેગેટિવ એડવર્ટીઝમેન્ટ અગેન્સ્ટ ધી જે પેલી કંપની ફ્યુજી ફિલ્મ કે જેણે હમણાં જ સ્ટા ડિજિટલ કેમેરો ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો એની સામે એણે મૂકી અને યુએસમાં એવું એમણે માર્કેટિંગ કર્યું કે આ જે ટ્રેડિશનલ કેમેરા છે એ તમને એકચ્યુઅલમાં સારી જે પિક્ચર્સ આપશે એનું તમને તમે એનું સેન્સ કરી શકશો તમે એને એને ફીલ કરી શકશો જે ડિજિટલ કેમેરામાં નહીં થઈ શકે એવી રીતના ઘણી બધી એણે સ્ટ્રેટજી અપનાવી પણ એટ ધ એન્ડ જેમ કીધું ને કે જ્યારે ઈર્ષ્યા આવે ને ત્યારે પોતાની લીટી લાંબી ન થાય પણ આપણે શું કરીએ કે કેમે કરીને બીજાની લીટી લાંબી ના થઈ શકે એના માટેના પ્રયાસો કરીએ તો એવું જ કંઈક આ કંપનીએ કર્યું જેના ફળ સ્વરૂપે એક જમાનામાં જે કંપની એટી પર્સન્ટ ડોમિનન્સ ધરાવતી હતી બે હજાર બારની અંદર એ કંપનીએ યુએસમાં બેંક કરપ્સી નોંધાવી વિચાર કરીએ એક જ વસ્તુ બધું જ રેડી હતું નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં જે વ્યક્તિએ પ્રોટોટાઇપ આવ્યો હતો હી વોઝ ધી ફર્સ્ટ મેન જેણે ડિજિટલ કેમેરાનો પ્રોટોટાઇપ આપ્યો હતો જો એ વસ્તુ એ લોકો એક્સેપ્ટ કરી લીધી હોત તો હમણાં મે બી કોડક નંબર વન પર હોત પણ એ ના કરી શક્યા તો આપણે વિચાર કરીએ કે આટલી મોટી કંપની હોવા છતાં પણ એક ઈર્ષ્યાનો વિચાર આખી કંપનીને ક્યાંથી ક્યાં લઈ જાય છે બીજું એક્ઝામ્પલ તમારી જોડે શેર કરું ધી ફેમસ સાયન્ટિસ્ટ એવું હું તમને પૂછું કે ઇલેક્ટ્રોનિક્સની અંદર સક્સેસફુલ સાયન્ટિસ્ટ કયો તો તમે શું નામ આપો એન્જિનિયરો છો ને બધા ઘણા બધા હશે એન્જિનિયર્સ કેટલા એન્જિનિયર્સ છે સાયન્સની ફિલ્ડવાળા આ પાછળવાળા નહીં લાગતા એન્જિનિયરિંગ કરતાં ના એટલે હું વિશેષ ડિગ્રી તો હું નહીં આપું પણ ખાલી ચાલો ઘણા બધા છે સાયન્સવાળા પણ હશે ઇલેક્ટ્રોનિક્સની અંદર સક્સેસફુલ સાયન્ટિસ્ટ કોણ જેના નામ પર જેના નામ પર ઘણા બધા પેટન્ટ છે એક ને ત્રાણું પેટન્સ છે એના નામ પર સોરી થોમસ આલ્વા એડિશન યસ થોમસ આલ્વા એડિશન વન ઓફ ધી બેસ્ટ સાયન્ટિસ્ટ કહેવાય કે જેણે બલ્બની શોધ કરી નાઇન્ટીન સેવન્ટી ટુમાં એને બલ્બની શોધ કરી પછી એણે વિચાર આવ્યો કે આ બલ્બ મારે દરેક ઘરે પહોંચાડવો છે તો એની પહેલાં એને વિચાર્યું કે ઘરે તો પહોંચી હશે પણ ઇલેક્ટ્રિસિટી ક્યાંથી આવશે એટલે હી વોઝ ઇન્વેન્ટિંગ ધી ઇલેક્ટ્રિસિટી અને એણે ડીસી જનરેટર બનાવ્યું અને કંપની એસ્ટાબ્લિશ કરી કે જે લોકો સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચાડે એક એવી વ્યક્તિ હતી કે જેની જોડે લોકો કામ કરવા ઈચ્છે એટલો ફેમસ એ વ્યક્તિ હતો એટલે અઠ્યાવીસ વર્ષે અઠ્યાવીસ વર્ષનો નિકોલા ટેસ્લા જે ક્રો એશિયાથી યુએસએ સ્પેશિયલ એની જોડે કામ કરવા માટે આવે છે કંઈક શીખવા માટે આવે છે એની કંપનીમાં કામ કરે છે એ કામ કરતાં કરતાં એને ઘણી બધી વસ્તુ ખબર પડે છે કે જે ડીસી કરંટ છે એ લોંગ ડિસ્ટન્સ માટે એટલો બધો વાયેબલ નથી એટલે નિકોલા ટેસ્લા કંઈક નવું શોધે છે અને એને અલ્ટરનેટ કરંટ એસીની ઇન્વેન્શન થાય છે અને એસી એક એસી કરંટે શોધે છે એટલે નિકોલા ટેસ્લાને એવું થાય છે કે હું આ વસ્તુ નવું શોધું છે હું ડાયરેક્ટ કંપનીના માલિક થોમસ આલ્વા એડિશનને વાત કરું એટલે થોમસ આલ્વા એડિશનને મળવા જાય છે ન્યૂયોર્કમાં અને ત્યાં આગળ એને અપોઇન્ટમેન્ટ મળે છે એ એડિશનને મળે છે અને બધી જ વસ્તુ એને શેર કરે છે કે આ વસ્તુ છે જે ડીસીમાં ડીસી કરણમાં નથી પોસિબલ આમાં એ પોસિબલ છે બધી જ વસ્તુ કહે છે અને એસી કરણ વિશેની વાત કરે છે થોમસ આલ્વા એડિશન બધું રિજેક્ટ કરી દે છે અને કહે છે કે ઇટ ઇઝ વેરી ડેન્જરસ આ ના ચાલે તારે જો કામ કરવું હોય તો ડીસી જનરેટર બનાવ્યું છે એને કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકે તું એના પર કામ કર એના પર રિસર્ચ કર કંપની તને ફિફ્ટી થાઉઝન્ડ ડોલર આપશે એડિશને કહી દીધું પેલા ભાઈને રિજેક્ટ કરી મૂક્યો નિકોલા ટેસ્લા ઓબ્વિયસલી કોઈ વ્યક્તિ બીજી કન્ટ્રીમાંથી આવ્યો હોય તો એની પાસે પૈસા ના હોય એટલે એ ફરીથી પાછું એના પર લાગી જાય છે કારણ કે એડિશને કીધું હતું કે ફિફ્ટી થાઉઝન્ડ ડોલર આપીશ તો ફરીથી એ ડીસી જનરેટર પર કામ કરવાનું શરૂ કરે છે એને નાની મોટી ખામીઓ પણ મળે છે એ બધી એ ઇમ્પ્રૂવ કરે છે અને કહે છે પણ એડિશન એને ચીટ કરે છે એને કોઈ રૂપિયા આપતા નથી અને નિકોલા ટેસ્લા જોબ છોડી દે છે એ જોબ છોડી દે છે પણ એ એકદમ ફોર્મ હતા કારણ કે એને જે શોધ કરી હતી એના પર એ ટોટલી ફોર્મ હતા એને ખબર હતી કે એસી કરંટ જ લોંગ ડિસ્ટન્સ માટે વાયેબલ છે એટલે એ ત્યારબાદ જ્યોર્જ વેસ વેસ્ટિંગ હાઉસ કરીને એક વ્યક્તિ એને બતાવે છે કોઈક ત્યાંનો મોટો રીચ મેન હશે એને મળે છે આ વ્યક્તિને અને એના આખા પેટ આ જે એસી કરંટ વિશે બધી વાત કરે છે અને પેલો વ્યક્તિ જે જ્યોર્જ વેસ્ટિંગ હોય વેસ્ટિંગ હાઉસ હોય છે એ આની પેટન્ટ પરચેસ કરવા માટે એગ્રી થઈ જાય છે અને નિકોલા ટેસ્લાને એ બેઉ ભેગા મળીને એસી કરંટની મેન્યુફેક્ચરિંગ ચાલુ કરે છે કે જે બહુ જ વાયેબલ ઓપ્શન હોય છે અને ઘણા બધા લોકોને સસ્તી વીજળી મળે છે આ વસ્તુ એડિશનને સેટ થતી નથી અને આવું જ હોય જ્યારે કોઈ વ્યક્તિ ફેમસ થાય આપણે પણ કોઈક એવા જગ્યા પર પહોંચીએ આપણને પણ એવું હોય કે મને બહુ સારું આવડે છે અને આપણાથી જુનિયર કાં તો આપણાથી એક સ્ટેપ નીચે હોય કલીગ હોય એ કંઈક નવું વસ્તુ લઈને આવીએ તો પણ આપણને એવું થાય કે યાર ખોટી વસ્તુ છે ભલે સાચી હોય આપણને પણ એવા વિચાર આવે તો એડિસને શું કર્યું એડિસને એના બધા જ જે ફોલોઅર્સ હતા એ બધા જ ભેગા થઈને એસી કરંટ વિશે નેગેટિવિટી નેગેટિવ ન્યૂઝ એના નેગેટિવ ઇમ્પેક્ટ એ કેટલો ડેન્જર છે એની બધી વસ્તુ એણે એ યુએસમાં એને શેર કરવા માંડી એક આટલો મોટો વ્યક્તિ આટલો ફેમસ સાયન્ટિસ્ટ પણ કંઈક નવી શોધ એ પોતે એક્સેપ્ટ ના કરી શક્યા અને એના આવા બધા પગલાં લેવા પડ્યા પણ એટ ધ એન્ડ એસી કરંટ એક વાયબલ ઓપ્શન હોય છે ભલે ગમે તેટલા ટ્રાય કર્યા હોય પણ હી ડિડન્ટ સક્સેસ અને નિકોલા ટેસ્લાની આ જે એસી કરંટનું ઇન્વેન્શન હોય છે એ ફેમસ થઈ જાય છે સો કહેવાનો મતલબ એ કે આટલા મોટા ફેમસ વ્યક્તિને પણ એક હટ માન ઈર્ષ્યાના નાના નાના વિચારો એ કેટલું મોટું પોતાના લાઈફ માટે અને બીજાના લાઈફ માટે પણ એ નુકસાન કરી દેતા હોય છે એની ખ્યાલ નહીં આવતું તો આપણે વિચાર કરીએ આપણામાં પણ ક્યાંક ને ક્યાંક તો આવી વસ્તુ હશે જ કે જે આપણને આપણા ગોલ તરફ નહીં લઈ જવા દેતી હોય આપણને જે વસ્તુ અચિવ કરવી કરવી હશે એના આપણે નહીં કરી શકતા હોઈએ બધામાં જ આળસ છે આપણને ખબર છે કે હું અહીંયા વિદ્યાનગર શું કરવા માટે આવ્યો છું બધા જ નક્કી કરીને આવ્યા હોય છે કે મારે અહીંયા સરસ અભ્યાસ કરવો છે સારું ભણવું છે પણ ક્યાંક ને ક્યાંક આજે ડેવિલ્સ આપણી અંદર રહે છે રહ્યા છે એને વશ થઈ જઈએ છીએ અને આપણે આપણા જે ગોલ્સ છે એને આપણે ઇઝીલી અચીવ નહીં કરી શકતા પણ આજે આપણે ગુરુવરી પ્રભુ સ્વામીજી પાસે પ્રાર્થના કરવી છે કારણ કે ભગવાન કિશન જો એ અર્જુનના જે અર્જુનને જે બધા ડેવિલ્સ લાગતા હતા એનો જો સામનો કરવા ભગવાન કિશનને જો મદદ કરી હોય તો આપણને પણ એવા જ પુરુષ મળ્યા છે આપણે જો પ્રાર્થના કરીએ આપણે જો એને સમક્ષ આજીજી કરીએ તો આપણને પણ એ બળ આપે અને આનું સોલ્યુશન આપણને વિચાર આવે કે આનું સોલ્યુશન કેવી રીતના મળે તો બહુ જ ઇઝી સોલ્યુશન ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આપ્યું છે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં મધ્યનું પંદરમું વચનામૃત ભગવાન સ્વામિનારાયણે આ બધા ડેવિલ્સ પર વાત કરી છે ભગવાન સ્વામિનારાયણ બધા પરમવંશોને પ્રશ્ન પૂછે છે કે આપણા અંદર કઠણ સ્વભાવ રહેલા છે જે ડેવિલ્સ રહેલા છે એક એવો કયો વિચાર કરીએ કે જેથી કરીને બધા ડેવિલ્સના વિચારો જતા રહે અને એ બધા સ્વભાવથી સ્વભાવના વિચારો આપણે દૂર કરી શકીએ એટલે આવો ક્વેશ્ચન ભગવાન સ્વામિનારાયણ પૂછે છે પણ પરમહંસુ આન્સર નથી આપી શકતા અને પછી ભગવાન સ્વામિનારાયણ એનું આન્સર કરે છે અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આપણે જે આપણા શત્રુ હોય જે આપણા એનિમીઝ હોય આપણને ખબર હોય કે આ મારો શત્રુ છે આ જે શત્રુ છે એ મારું કોઈ કામ સારું થવા દેતું નથી જો એવું ખબર હોય તો આપણે એના વિશે એનો અભાવ આવે તો આપણને વાંધો ન આવે કે તાકે કે આપણે એના વિશે નેગેટિવ વસ્તુ કરીએ જો એને નુકસાન પહોંચે આપણા શત્રુને તો આપણને મજા આવે કોઈક વ્યક્તિ એ શત્રુનું નુકસાન કરે તો આપણને મજા આવે ફોર એક્ઝામ્પલ ટેરરિસ્ટ હોય એ ખરેખર આપણા શત્રુ છે પણ કોઈક વ્યક્તિ ટેરરિસ્ટને મારે તો આપણને એક વસ્તુનો હાસ થાય કે ચાલો કોઈક તો એને મારે છે કોઈક તો એની અગેન્સ્ટમાં છે તો એ શત્રુ છે જો એવા વિચાર કરીએ અને એની સાથે વે વેર સંબંધી વિચાર કરીએ કે આ મારા રિયલમાં શત્રુ છે અને એનાથી દૂર રહીએ તો આપણને આ બધા ડેવિલ્સથી દૂર થાય અને બીજું સોલ્યુશન આપે છે જે મે બી બહુ જ ઇઝી સોલ્યુશન છે અને એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જ્યારે કોઈક સંત આપણને આ કામાદિક શત્રુની નિંદા કરે એના નેગેટિવિટી વિશે વાત કરે અને એના વિશે એ શત્રુને ખોદે તેમાં જેને મોરે કયો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે છે આ સાધા મારો આ સાધુ મારા શત્રુનો માર્યાનો ઉપાય કરે છે માટે મારા પરમ હેતુ છે આવી જાતનો વિચાર કરે તો જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ હોય તેના હૃદયને વિશે રહી શકે નહીં કહેતા કે સંત જોડે એવી દોસ્તી બાંધી હોય અને એ સંત જ્યારે આવા ડેવિલ્સની વાત કરે અને આપણને દૂર રહેવાનું વાત કરે ત્યારે આપણે એવું માનીએ કે આ સંત મારા સારું માટે કહી રહ્યા છે તો આપણને પણ એવા વિચારો ના આવે કે કે આપણે પણ એ બધા ડેવિલ્સને ઓવરકમ કરી શકીએ મારી લાઈફનો એક નાનકડો એક્ઝામ્પલ તમારી જોડે શેર કરું અમારે ત્રણ વર્ષની આર્ટિકલ શીપ હોય સી એની એક્ઝામ ફાઇનલ એક્ઝામ પહેલાં ત્રણ વર્ષની આર્ટિકલ શીપ હોય એટલે એમાં શું હોય જનરલી ઓડિટ કરવાનું હોય ઓડિટ એટલે શું તો દરેક અલગ અલગ કંપનીઝમાં જઈએ એ લોકોએ અકાઉન્ટ્સ લખ્યા હોય એનું વેરીફિકેશન કરીએ એ લોકોની સિસ્ટમ્સ હોય ઓપરેશન્સ હોય એ પ્રોસેસનું વેરીફિકેશન કરીએ અને એ લોકોને સજેશન આપીએ મીન્સ ત્યાંના જે લોકો હોય એ લોકો આપણને રિસ્પેક્ટ આપે કોઈ ડિગ્રી ના હોય ખાલી આર્ટિકલશીપ કરતા હોય અને આપણને રિસ્પેક્ટ મળે તો મારે એક જગ્યા પર જવાનું હતું અને ઇટ વોઝ અ લોંગ ટર્મ ઓડિટ અહીંયા નજીકમાં એક ગામ છે ત્યાં આગળ જવાનું બે હજાર સોળ સત્તરમાં પણ એ કંપની બારસો કરોડનું ટર્નઓવર હતી એ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં તો ત્યાં ઓડિટ કરવાનું જાય ઓડિટ કરવા જવાનું થાય એટલે આપણને પણ એવું જોઈએ ને જેમ ના કીધું કે આ બધા ડેવિલ્સ આપણામાં પણ છે જ એટલે ઓડિટ કરવા જઈએ એટલે બધા જ આપણને રિસ્પેક્ટ આપે એનો સીએફઓ હોય એ પણ રિસ્પેક્ટ આપે દરેક વ્યક્તિનો રિસ્પેક્ટ આપે આપણને મળતું હોય કાંઈ પણ એ તો ઘણા મોટા સેલરી પર હોય છતાં પણ આપણને રિસ્પેક્ટ આપે એટલે આપણને તો અંદર હોય ને કે ભાઈ આપણે કાંઈ છીએ હોય કાંઈ નહીં પણ થાય અંદર એટલે આપણને પણ એવું હતું આપણને પણ એવો કેફ હતો કે ભાઈ હું તો ઓડિટ કરું છું ભાઈ હું તો ઓડિટર છું હું તો તમારા અકાઉન્ટ્સને ચેક કરું છું તમે જે વસ્તુ કરો છો એની ઉપર હું વેરિફિકેશન કરું છું એવો કેફ હતો આપણને પણ એટલે ત્રણ ચાર મહિના થાય છે એટલે ત્યાંના સીએફ હી વોઝ અ હી ઇઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એક્સપિરિયન્સવાળો વ્યક્તિ એટલે એણે મને એક દિવસ એવું કીધું કે ભાઈ તું સી એ થાય છે તું ઓડિટ કરે છે પણ તું અપડેટેડ તો છે નહીં કેમનું આગળ ચાલીશ પછી એણે એવું કીધું કે તમારે તો આ રીતનું ઓડિટ કરવું જોઈએ વી આર એક્સપેક્ટિંગ ધીસ ફ્રોમ યુ પીપલ એટલે મેં કીધું એટલે મને આમ અંદરથી થાય કે સારું મને કહી જાય એમ કારણ કે આપણે તો હજી સીએ નહોતા થયા આપણે તો હજી ઓડિટ કરતા હતા અને આર્ટિકલ એકાદ વરસ થયું હશે પણ જે કેફ હોય ને ડેઇલી જે રિસ્પેક્ટ મળે જે માન વધી ગયું અંદર એટલે એ વ્યક્તિ આ રીતના મને ત્રણ ચાર પિન્સ માર્યા કે તને આ બધું ના હોય તમે હરકિતના ઓડિટ કરો તમને આવડતું નહીં તમે અપડેટેડ થાવ અમને આ રીતનું જોઈએ છે આ તો બધા કોઈપણ વસ્તુ તમે જે કરો છો તો કોઈ પણ વ્યક્તિ કરી શકશે એટલે એ બધી વસ્તુ એણે કીધી એટલે હું એ દિવસનું તો ઓડિટ પતી ગયું એટલે હું રિટર્ન થતો હતો એટલે રિટર્નમાં મને મનમાં આ જ વિચાર આવે કે યાર મને કહી ગયો મને હંડાવી ગયો કારણ કે એવું હોય ને તમે બી જ્યારે કોઈ જગ્યા પર એઝ અ ઓફિસર કાં તો એઝ અ સુપિરિયર જશો અને ત્યાંનો કોઈક સિનિયર પર્સન ભલે તમારાથી જોબ લેવલ પણ નીચે હશે અને જ્યારે તમને કહેશે કે ભાઈ તું ભલે સારી કોલેજમાંથી ભણીને આવ્યો જી બીવીએમ જેવી પણ તને કાંઈ આવડતું નહીં ત્યારે આપણને ખબર પડશે યાર બોલે યાર જીસેટમાં શું કર્યું બીવીએમમાં શું કર્યું ત્યારે આપણને ખબર પડે કે મેં એકચ્યુઅલમાં ભણ્યો કે શું કર્યું એમ ત્યાં સુધી આપણને આઈડિયા ના આવે પણ જ્યારે આવું કોઈ કહી જાય ને ત્યારે ચોટ લાગી આવે વિચારમાં જતા રહીએ કે યાર મને કહી ગયો હવે શું કરીશું પણ જે એમાં વતનામૃતમાં ભગવાન સ્વામીરાયણ જે સોલ્યુશન આપ્યું છે ને એમ આપણા બધા પર બહુ જ મોટા બ્લેસિંગ્સ છે પ્રબોધ સ્વામીજીના સ્વામીજીના કે આપણને આનંદસાગર સ્વામીજીને ગુરુપ્રસાદ સ્વામીજીની ભેટ આપી છે ખરેખર જીનિયસ સાધુ આપણને મળ્યા છે કે જે નાના મોટા આપણા કોઈ પણ પ્રશ્નો હોય ને એને કેવી રીતનું સોલ્યુશન આપે કે જેથી કરીને આપણે આપણા સ્કિલ્સને ડેવલપ કરી શકીએ એટલે એ દિવસે આનંદ સાગર સ્વામીજી અહીંયા હતા અને અમે બધા બેઠા હતા એટલે મેં આવા વિચારો હતા તો એટલે મેં આનંદસાગર સ્વામીજીને પૂછ કીધી બધું વસ્તુ શેર કરી કે યાર આનંદ સ્વામી આજે આવું આવું થયું એમ આ રીતના ઓડિટ કરીએ છીએ આટલું આવી વ્યક્તિ છે આટલી મોટી કંપની છે એના સીએફઓ છે અને એને આપણને આવું કીધું એમ તો યાર થોડું મન ચોટ લાગી આવી કેવા સાધુ મળ્યા છે કેવા સંત મળ્યા છે ખરેખર ખરેખર નસીબદાર છે ખરેખર ભાગ્યશાળી છે આની જોડે દોસ્તી બાંધી લેવા જેવી છે કોઈ બીજા વ્યક્તિને હું પૂછ્યું હોત કે યાર મને આવું આવું કીધું તો સો ટકા એનો આન્સર એવો હોત કે યાર એ તો બધું કહે એ બધું ના હોય બહુ ધ્યાન પણ ના લેવાનું હોય એ કોણ કહેવાય વાળા આપણે તો ઓડિટવાળા કહેવાઈએ આપણે તો એક સ્ટેપ ઉપરવાળા કહેવાઈએ એવું કહીને મને જ વધારે ગાલી દીધું મને જ વધારે નેગેટિવમાં લઈ ગયા હોત પણ મેં આનંદ સાગર સ્વામીજીને જ્યારે વાત કરી આનંદ સાગર સ્વામીજીએ પહેલી વસ્તુ કીધું કે આપણે ખરેખર નસીબદાર છે કે સ્વામીજીની બહુ મોટી કૃપા છે કે કોઈક વ્યક્તિ આપણા સારા માટે આવું વસ્તુ શેર કરે છે આપણી જોડે આવું વસ્તુ કોઈ ના કહી શકે આનંદ સાગર સ્વામીજીએ મને એવું કીધું કે એ વ્યક્તિ તો એક્સપિરિયન્સવાળો છે આપણા એના એ જે કહે છે એ પ્રમાણે આપણે પણ અપડેટ થવા જેવું છે તને નહીં લાગતું કે તારે નવી નવી વસ્તુનું નોલેજ હોવું જોઈએ નવા રૂલ્સ રેગ્યુલેશન્સનું તારે અપડેટ થવું જોઈએ એટલે મેં કીધું આનંદ સ્વામી સાચી વાત છે તો આનંદ સાગર સ્વામીજીએ એ વખતે મને એ એંગલ પકડાવ્યો તેનો એનો ફાયદો શું થયો તો મારે એ જગ્યા પર હજી છ મહિના ઓડિટ કરવાનું હતું જો હું આનંદ સાગર સ્વામીજીને ના મળ્યો હોત અને એ વ્યક્તિએ જે મને વાત કીધી એને મેં હું નેગેટિવ લેત એના નેગેટિવ ઇમ્પેક્ટમાં જત તો હું ક્યારેય એ છ મહિના સુધીમાં એની પાસેથી કંઈક નવું ના શીખી શક્યો પણ આનંદ સાગર સ્વામીજીએ રાઈટ ટાઈમ પર રાઈટ મુમેન્ટ પર મને એક રાઈટ ગાઈડન્સ આપ્યું ને કે જેને લઈને નેક્સ્ટ સિક્સ મંથમાં મારો એટીટ્યૂડ લર્નિંગ એટીટ્યૂડ થઈ ગયું થઈ ગયો અને ઘણી બધી વસ્તુ એ સીએફઓ પાસેથી શીખી એટલે કહેવાનો મતલબ કે ઘણા બધા આપણા લાઈફમાં પણ આવા નાના મોટા ડેવિલ્સ છે તો એને ઓવરકમ કરવા માટે બેસ્ટ વસ્તુ આપણને જે સ્વામીજીએ પુરુષ સ્વામીજીએ સંત આપ્યા છે એની જોડે જેમ જેમ દોસ્તી વધારીશું જેમ જેમ એનો સમાગમ કરીશું તો આપણને પણ ખ્યાલ આવશે કે કેવી રીતના આપણે એ ડેવિલ્સને ઓવરકમ કરવા પડે તો આ તો મેં મારી વાત શેર કરી આવા તો ઘણા બધા લોકોને આવા એક્સપિરિયન્સ થયો છે આજે આપણી સભામાં એવા જ એક વ્યક્તિ એવા જ આપણા ફ્રેન્ડ વધાર્યા છે કે જેમણે બીવીએમમાંથી મિકેનિકલ કર્યું પછી ગેટ ક્રેક કરી અને આઈઆઈટી હૈદરાબાદમાંથી પોતે કમ્પ્યુટર્સની અંદર માસ્ટર્સ કરી રહ્યા છે એવા ભાર્ગવભાઈને આપણે પ્રાર્થના કરીએ કે આજના શુભ અને મંગલકારી દિવસે આપણને પણ એવા એક્સપિરિયન્સ શેર કરે કે જેથી જેને લઈને એને પણ નાના મોટા જે એવા ડેવિલ્સ હતા લાઈફમાં સ્વામીજી અને પ્રભુ સ્વામીજીના બળે આનંદસાગર સ્વામીજીના ગાઈડન્સથી કેવી રીતના ઓવરકમ કર્યા છે એના વિશે આપણને શેર કરવા વધારે એકવાર જોરદાર તાળીઓથી ભાર્ગવભાઈને આપણે સજાનંદ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વાઈજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ જીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ સમાજની જય 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 મારું નામ ભાર્ગવ છે અને સુરતનો રહેવાસી છું અને ટ્વેન્ટી નાઇન્ટીનમાં ટ્વેલ્થ કમ્પ્લીટ થયું અને વિદ્યાનગર આવન થયું અને કન્ફ્યુઝન હતું કે આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ કરીએ કે કમ્પ્યુટર સાયન્સ કરીએ પછી જે મળ્યું તે લઈને એડમિશન લઈ લીધું મિકેનિકલ એન્જિનિયરિંગમાં પછી અહીં સભા ભરતા થયા પણ ગમતું હતું સવા ભરવાનું કે વાતો સરસ થતી ને મિત્રો એ સરસ હતા ફસ્ટ સેમિસ્ટર અને સેકન્ડ સેમિસ્ટર હાફ કમ્પ્લીટ કરીને પછી લોકડાઉન આવી ગયું ને અમે ઘરે ગયા હવે લોકડાઉન આવ્યું એમાં બધી મૂવીઝ ને વેબ સિરીઝ જોન બધું ચાલુ કરી દીધું હતું અને એના કારણે બધા ખરાબ સ્વભાવો ને બેડ મૂવીઝ જોવાના સ્વભાવ બધા વધી ગયા ધીમે ધીમે દોસ્તો ખરાબ હતા તો પછી દમણ ને એવું બધું ખોરાક જઈએ તો તમ આલ્કોહોલ તો નહીં એટલે એની આદત તો નથી પણ એમ ચાખવા પૂરતું જ લેતા તો હતા બ્રીઝર એટલે એ સ્વભાવ તો હવે ખરાબ હતો જ હવે લોકડાઉનમાં દોઢ વરસ જેવું ટ્રાય કરી કે આપણે બેડ મુવીસ જોન અને નોન મૂવીઝ જે જોતા હતા એ કાઢ્યા પેલું એકવીસ દિવસનું બધું ચાલુ થયું હતું દર મહિને પહેલી તારીખે લઈને એકવીસ દાડા હરા જાય પછી જેમ હતા એમ અને વળી પાછું બે હજાર એકવીસ એન્ડિંગમાં પાછા હોસ્ટેલ આવ્યા છતાંય કોલેજ તો ઓનલાઈન ચાલતી જ હતી અહીંથી ઓનલાઈન ભરતા હવે નિર્દોષભાઈ અમને ત્રિવેણીમાં લઈ જતા આનંદ સાગર સ્વામીજીની જે ગોષ્ઠી કરે ત્યાં તો ત્યાં એ ગમતું સાગર સ્વામીજી સરસ વાતો કરતા આપણે ભણવાનું કઈ રીતે સુધાર્યું આધ્યાત્મિક જીવનને બધી આદતોને ગીર્ત કાઢી એ આનંદ થતો બધા ભેગા ભેગા અને ગેટની તૈયારી સ્ટાર્ટ કરી દીધી હતી પણ પછી આનંદ સ્વામી પૂછવા ગયા કે આપણે કમ્પ્યુટરમાં ગેટ આપીએ તો ચાલે તો એ મેં હવે આન્સર એક્સેપ્ટ નહોતો કર્યો કે એવું કહેશે કે એમણે એવું કીધું કે તમને ટાઈમ મળી રહે છે બંને મેનેજ થશે મને લાગ્યું હતું કે આપણે આના સામે એવું કહેશે કે કોઈક બીજો વ્યક્તિ હોય તેમ કે આપણે આવું ના કરાય જે ફિલ્ડમાં છે એવું જ કરીએ તો સારું પણ આનંદ સાગર સામે જે કીધું કે આપણને ટાઈમ મળે અને યોગ્ય લાગતું હોય તો આપણે શરૂ કરી દઈએ અને પછી એમણે જ એન્વાયરમેન્ટ સેટ કરી આપ્યું કે આપણે સારી રીતે પ્રિપેરેશન થાય તેના માટે એમણે નાઇન ફ્લોર પર શિફ્ટ કર્યા ત્યાં નિર્દોષભાઈને બધા ગેટનું બધું પ્રિપેર કરતા જ હતા તેમને ભેગા ભેગા સ્ટાર્ટ કર્યું હતું ત્યારે છતાંય મૂવીઝ જોવાનો સ્વભાવ તો હતો જ એ હજી નીકળ્યો નહોતો અને સાથે સાથે જ પ્રિપેરેશન ચાલતું હતું હવે નેક્સ્ટ યર બે હજાર બાવીસમાં ફર્સ્ટ ટાઈમ ગેટ આપી તેમણે ક્વોલિફાય તો થઈ ગયા પછી રિઝલ્ટ આવ્યો ને એના પછી પાછું ડિસિઝન લેવાનો કે નેક્સ્ટ ટાઈમ પાછી સીએસસીમાં જ ગેટ આપીએ કે શું કરીએ તો આનંદ સ્વામીને ફરી પૂછ્યું કે આપણે શું કરીએ તેમણે કીધું તમને ઇન્ટરેસ્ટ ખરો તો મેં કીધું હા તેમણે કીધું સરસ રીતે આપણે પ્રિપેર કરીએ જોડે ઠાકોરજી છે ભરશે પછી સંતો તો હતા પણ સે ટ્વેન્ટી સેકન્ડ માર્ચ અહીં બસમાં પધાર્યા હતા મંદિર પાસે તો ને પ્રબોધ સ્વામીજીએ પધાર્યા હતા અને આ બધું થયા પહેલાં સભા તો કન્ટિન્યુ ભરતા જ હતા તેથી અમને પ્રબોધ સ્વામીજીનો મહિમા સમજાતો કે એમનું જીવન કેવું છે એમનો ફોર્ટી ફાઈવ ઇયર્સથી સિન્સિયર શેડ્યુલ છે કન્સિસ્ટન્સી છે એમને જોઈ તો દિવસનો શું ટાઈમ છે એવું ખબર પડે તો પછી મેં અંતરથી પ્રાર્થના કરી કે આપણે મારે આપની જેમ સિન્સિયર ને કન્સિસ્ટન્ટલી હાર્ડવર્ક કરવું છે ને આનંદ આનંદસાગર સ્વામીજીને રાજી કરવા છે એવી દિલથી પ્રાર્થના કરીએ તો પ્રગત સ્વામીજીએ કૃપા કરી ને બળ આપ્યું કે આપણે એમને રાજી કરે એવું જીવન જીવવું છે પછી એમના આશીર્વાદથી સરસ એવી પ્રિપેરેશન કરતા થયા તે ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી સુધી સરસ રીતે પ્રિપેરેશન કરીને વચ્ચે વચ્ચે આનંદ સાગર સ્વામીજીને મળવાનું થાય ભગવતી સંતો અને લીડરોના એમ રૂમ પર ઉપર શિફ્ટ કર્યા હતા તો રૂમે આવીને હેત કરે બર્ડની વાત કરે કોઈ દિવસ અમને મોરાસમાં કે ખોટા વિચારમાં ના જવા દે અને નાસ્તો બધું લઈ આવે આનંદ કરાવે કોઈ દિવસ એવું ના થયું કે આપણે ગેટનું પ્રેશર છે સરસ રીતે પ્રિપેર પ્રિપેરેશન થઈ ગયું મારામાં જે બધા નોનવેજ જમવાનો સ્વભાવ બેડ મૂવીઝ જોવાનો સ્વભાવ હતો એ સહેજે સહેજે ક્યારેય નીકળી ગયું એની ખબર જ ન પડી એ સભામાં સારા મિત્રો અને સંતોના સંગને લઈને એ નીકળી ગયું અને પ્રિપેરેશન દરમિયાન આનંદ સાગર સ્વામીજી શું જ આપતા રહેતા કે આપણે આ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીને ગમે છે એવું સ્ટડી કરવું છે અને એમની એક ગોષ્ટીમાં એવું હતું કે આપણે રોજ રાતે સુવા જઈએ તો પાંચ સ્વામીની વાતો વાંચીને સૂઈ જવાની જેથી આપણે રાતે સૂતા પહેલાં પોઝિટિવ ઇન્ટેક રાખવાનું તેને લઈને અમે કોઈ દિવસ નેગેટિવ વિચારમાં નહોતા જતા પ્રિપેરેશન સહેજે સહેજે બધું સરસ થઈ ગયું હવે ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં ગેટ આપે ત્યારે રેન્ક સરસ આવે કે ઇલેવન હંડ્રેડ થર્ટી સેવન જેવો ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો અને હવે કાઉન્સિલિંગનું જ્યારે પીરિયડ આવે ત્યારે ધ્યાન રાખવું પડે કે આપણે કોલેજમાં કઈ રીતે ભરવું ને બધું તો મેં બધું ડિસિઝન આનંદ સાગર સ્વામીજીના માથે નાખી દીધું એમને જે કોલેજમાં ભરવાનું કે એમાં ભર દેવાનું ને મને બહુ કંઈ સમજ પડે ને શું ડિસિઝન લેવું ને તો બધા ડિસિઝન સાગર સ્વામીજી લેતા અને થયું એવું કે આપણે અગિયારસો સાડત્રીસમાં હું જોવા જાઉં તો મને આઈઆઈટીઝમાં મળે એ અઘરું છે એમ ના મળે ને એનઆઈટીઝમાં તો કોર બ્રાન્ચમાં મળે જ ના કેમકે આપણું બીટેક મિકેનિકલ હતું હવે આઈઆઈટી રોપર અને મંડી એની કોર બ્રાન્ચમાં મળ્યું હતું રાઉન્ડ સિક્સમાં પણ આનંદ સાગર સ્વામીજીએ કીધું કે આપણે આ રિજેક્ટ કરે નેક્સ્ટ આપણને સારી મળશે હવે મારી જગ્યાએ એટલે આનંદ સાગર સ્વામીજી ના હોત તો મેં તો લઈ લીધું હોત ને ત્યાં પહોંચી ગયો હોત પણ એમણે કીધું કે આપણે રિજેક્ટ કરો ને નેક્સ્ટ સારી મળશે આપણને તો ગુવાહાટીના સ્પોટ રનમાં આપણને મળ્યું ડેટા સાયન્સમાં અને ત્યાં પહોંચી ગયા અમે બધું રજીસ્ટ્રેશન બધું થઈ ગયું અને હૈદરાબાદનું જે સ્પોટ રન બધું કમ્પ્લીટ થઈ ગયું એના બીજા દિવસ મને ફોન આવ્યો કે આપણે કોર બ્રાન્ચમાં મળે છે જે ગુવાહાટીમાં નહોતું તો પછી એમાં પંદર મિનિટનો ટાઈમ આપ્યો એમણે ડિસિઝન લેવાનો પછી એમણે મેં સાગર સ્વામીજી શ્યામભાઈ બધાને ફોન કર્યો કે આપણે શું કરીએ પછી આનંદ સાગર સ્વામીજીનો રિપ્લાય આવ્યો ચૌદ મિનિટે અહીં પંદર મિનિટ પતવા જાય હતી એમણે કીધું કે આપણે હૈદરાબાદમાં લઈ લો કોર બ્રાન્ચમાં આપણને જોતું હતું ને મળી ગયું હવે આ દરમિયાન કાઉન્સિલિંગમાં જો મેન્ટર કે જો આનંદ સાગર સ્વામીજી ના હોત તો મેં તો ફોર્મ પહેલાં ભર્યું જ ના હોત સારી સારી આઈટીમાં કેમ કે રેન્ક ઓછો હતો હવે બીજી બાજુ વાત કરે કે મારો જ એક ફ્રેન્ડ છે એનો ઓલ ઇન્ડિયા રેન્ક સિક્સ હંડ્રેડ પણ એરે આ રીતે બધું અરાઉન્ડ સિક્સ હંડ્રેડ હતો તો એણે આ બધી જગ્યાએ રેન્ક જોઈને નહોતું ભર્યું તો હવે એને મળ્યું એનઆઈટીઝમાં હવે મને અગિયારસો એ આઈટીઝમાં મળતું હોય તો એને એ તો સ્વાભાવિક છે કે મળે જ પણ એટલે આનંદ સાગર સ્વામીજી મેન્ટર હતા મારા અને બધા ડિસિઝન્સ લીધા એટલે મારા જીવનમાં આનંદ સાગર સ્વામીજી મેન્ટર છે અને એટલે આપણા જીવનમાં સંતોષ જોઈએ ને જોઈએ જ અને કાઉન્સેલિંગ દરમિયાન બધા કેમ્પસના વિડીયોઝ જોયા કરતો હતો ગુવાહાટીનું સરસ લાગ્યું હતું એ સંકલ્પ કર્યો કે આપણે એકવાર ગુવાહાટી તો ખાલી આંટો મારી આવીએ તો ઠાકોરજીનું કરવું એવું તે ગુવાહાટીમાં એડમિશન અપાવી દીધું તો છેવટે લાયા હૈદરાબાદ કોરપરાંત મેં તો ગુવાહાટીમાં થોડું ડેટા સાયન્સમાં ડગમગ્યું હતું ત્રણ ડિપાર્ટમેન્ટની અંદર આ એટલે ફરવાનું ફરવાનું થઈ ગયું અને કોર બ્રાન્ચ કોર અને એક પ્રબોધ સ્વામીજી જોડે એક અનુભવ થયો છે કે એકવાર મંદિરે પધારતા હતા અને હું થોડો લેટ થઈ ગયો હતો ત્યાં મંદિરનો એન્ટ્રન્સ છે ત્યાં જ હું દર્શનભાઈ ઊભા હતા અને પ્રબોધ સ્વામીજી અને એમના સેવક તો એમની જોડે ખાલી ચાલવામાં જ એટલું આમ સુખ લાગ્યું આમ ધબકારા વધી જાય હાસ્ય આમ જાયની ફેસ પરથી એમ એ એવો અનુભવ થયો પછી સ્વામીજીને એક વાત લીખ થઈ કે ભગવાનની મૂર્તિનું સુખ બેર જ ના થાય કે વોકિંગનું સુખ બેર ના થાય તો મૂર્તિ તો હવે આનંદ સાગર સ્વામીજીને આખું આ એક્સપિરિયન્સ શેર કર્યો તો એમણે એક વાત પકડાય કે આપણા આ બધા જ જે ડિસિઝન્સ હતા કે આ બધા સામાન્ય નથી કે કરિયર આખું સ્વિચ કરવું ને આ રીતે ફરી જો એડમિશન ના થાય તો ફરી હજી એકવાર ટ્રાય કરવું તેમણે એ વાત વાત પકડાઈ કે આપણે આ વાત ક્યારેય નહીં ભૂલવાની કે આપણી જોડે બધા પ્રિપેરેશન દરમિયાન કાઉન્સેલિંગ દરમિયાન સ્વામીજી પ્રવો સ્વામીજી ભેગા જ રહ્યા અને એમણે જ આ બધું ગોઠવ્યું તે આપણે વાત યાદ રાખવાની એવું એમણે પકડાયું હતું અને મારા જે બધા ત્રણ પ્રોબ્લમ્સ હતા જીવનમાં એ કોઈ દિવસ હું ઓવરકમ ના કર્યા ને સત્સંગ સભા અને સંતોના સમાગમ લઈને કરી શક્યો એ હતા એક તો ડિસિઝન મેકિંગ મને ડિસિઝન લેતા આવડે જ ના એ ભગવદી લીડરને સંત તો આપણે નાખી દઈએ તેમનું ડિસિઝન પરફેક્ટ હોય પછી એવા વિચારો જ ના આવે કે આ કમ લીધું ને એવું બધું પછી સેકન્ડ છે સભાને લઈને સારા મિત્રોને સંગ થયો તો મારામાં જે બધી બેડ હેબિટ્સ હતી એ ક્યારે નીકળી ગઈ એની ખબર ન પડી અને કરિયરનું જે ફર્સ્ટ સેમમાં થતું હતું કે ક્યાં મેકેનિકલ લઈ લીધું આ બધું નહીં ફાવતું કરિયર સરસ રીતે સેટ થઈ ગયું ને આજે ઠાકોરજી આઈઆઈટી હૈદરાબાદ સરસ રીતે સીએસસીમાં સેટ કરી નાખ્યા છે તો સ્વામીજીના ચરણ પ્રાર્થના આમ આપની કૃપા આ ક્યારેય નહીં ભૂલું ને આપના બળે આપના ગમતામાં જીવાડજો જાગૃત રખાવજો જય સમારે ભાર્ગવભાઈએ પોતાની લાઈફની વાત કરી મિકેનિકલમાં લીધું અને મિકેનિકલની નદીમાં ડૂબકી મારીને કમ્પ્યુટરમાં નીકળ્યા અને હમણાં માસ્ટર્સ કરે છે લાઈફમાં દરેક મોમેન્ટમાં જો સંતો હોય એક સારા ફ્રેન્ડ એઝ અ ફ્રેન્ડ તરીકે આપણે સંતોને રાખીએ તો રાઈટ મોમેન્ટ પર રાઈટ ડિસિઝન આપણને લેવડાવે એમને તો એમણે કીધું હતું કે કદાચ હું ગેટ બી ના આપી શક્યો હોત પણ જ્યારે એમણે એડમિશન લીધું ત્યારે એમનો બીજો એક ફ્રેન્ડ છે એ સેલ્ફ ફાઇનાન્સ એસએફમાં એમણે એડમિશન મળ્યું બાર લાખ રૂપિયા પર યર અને એમણે ત્રણ લાખ રૂપિયા પર યરની અંદર માસ્ટર્સ પસશે આટલો ડિફરન્સ પડે જો આપણે સંતોને પોતાની લાઈફમાં રાખીએ તો ફાઇનાન્શિયલી ફાઇનાન્સની વાત આવે પૈસાની વાત આવે એટલે તાલી જ મારી છે લોકો કે હારા બાર લાખ બચે સારું છે પણ એમણે જે કીધું ને કે એટીટ્યૂડ બી ધ્યાન રાખવાનું સંતો આપણને એ શીખવાડે કેમ કે સક્સેસ જ્યારે માથા પર આવે ને સક્સેસનો તાજ જ્યારે માથા પર હોય ત્યારે વ્યક્તિની કદર ના થાય કોઈ વ્યક્તિની કદર બી ના થાય સાહેબની બી કદર ના થાય અપને જહા કે હમ બાદશાહ આપણને બધાને એવું જ લાગે હા કેમકે આપણને એવું હોય કે મેં વાંચ્યું મેં મહેનત કરી એક તો આપણા સવારથી સવારે ઉઠી નહીં શકાતું હોય આપણાને છ વાગ્યાનો અલાર્મ મૂક્યો અને આપણે આઠ વાગે ઉઠતા હોય અને આજે આપણે જો ડિસાઇડ કર્યું હોય કે મારે કાલે પાંચ વાગે ઉઠવું છે જો આપણે પાંચ વાગે ઉઠી બતાવીએ જો પોતાના બળે ના મેળ પડે તો સવારે ઉઠાતું બી ના હોય અને એમાં ચૌદ કલાક આપણે વાંચી શકતા હોઈએ ગેટની એક્ઝામ જ્યારે ફર્સ્ટ ટાઈમ એમણે આપી ત્યારે ટ્વેન્ટી સિક્સ હતું માર્ક્સ એના પછી વધી ગયા અને ઇલેવન હન્ડ્રેડ એન્ડ થર્ટી સેવન રેન્ક એમનો આવ્યો ઓલ એર ઓલ ઇન્ડિયા રેન્કિંગ તો એમણે એ વસ્તુ ચોક્કસ ગોખાવડાવી કે આ આપણા બળે નથી આ આપણા બળે નથી જો આટલી વસ્તુ હોય તો આપણે ડાઉન ટુ અર્થ રહીએ અને જે ડાઉન ટુ અર્થ રહેવાનો જે એટીટ્યૂડ છે ને એ મફતમાં નથી મળતો એ કૃપાએ કરીને મળે એ મફતમાં ક્યારે ના મળે એ કૃપાએ કરીને મળે એ જ્યારે આપણે આવી આવી સત્સંગ સભા ભરીએ વીકલી સભા એટેન્ડ કરીએ સંતોષ સાથેની દોસ્તી હોય તો આપણે લાઈફમાં થાય બીજી વસ્તુ કે એમનાથી મને એક બહુ વસ્તુ બહુ ગમી ગઈ અને ગુરુવારે બી એમની પરામણીમાં વાત કરી હતી કે આપણે ભગવાન આગળ માગતા રહેવું પડે જો માગીએ ને તો મળે વગર માગવાથી તો મમ્મીને બી ખબર નહીં પડતી કે મારા છોકરો ભૂખ્યો થયો છે એને જમાડું એમ કે એને થાળી પીરશું માગ્યા વગર તો મા પણ ના પીરશે એવી એક કહેવત છે તો આપણે ભગવાન આગળ માગવું પડે ગુરુએ આપ ગુરુહરિએ આપણને શું જ આપ્યું કે આપણે માગતા રહેવાનું ભગવાન આગળ જઈને રોજ જે ભજન કરવા જાય તો માગે ગુરુહરી જ્યારે અહીંયા બાવીસમી તારીખે પધાર્યા હતા ત્યારે એમણે પોતાની વાતમાં વાત કરી એમણે ભાર્ગવભાઈએ કે એમણે પ્રાર્થના કરી કેવા નિહાળ્યા હશે અને કદાચ સંતો જ્યારે વાત કરે એમાંથી કેવી વાત પકડવાની ને કેવી પ્રાર્થના કરવાની એની બહુ અદ્ભુત વાત છે આપણે બેસીએ છીએ પણ ટ્રાન્સફોર્મેશન આપણું થતું નહીં આપણને લાગે યાર બેહી બેહીને બધું ઘાણી જાય છે પેન્ટો પેન્ટો ઘણી ગયા છે અટેન્ડ કરીને સભા ચંપલા બી ગાઈ ગયા છે પણ સારું ચેન્જ નહીં લાગતું પણ ચેન્જ કંઈથી લાગે અહીંયા અહીંયા બધું છોડીને જાય તો પછી કંઈથી ચેન્જ લાગે પણ એમાંથી પકડવું પડે પણ કેવું પકડવાનું એ બહુ અદ્ભુત વસ્તુ એમને વાત કરી કે એમણે પ્રાર્થના જ્યારે આનંદ સાગર સ્વામીજી સવારે ગોષ્ઠી કરતા હતા ત્યારે એમની વાત શીખવાડી હતી કે આપણે પ્રાર્થના કરવાની સાંભળે છે પ્રભુ સ્વામીજી તો એમણે પ્રાર્થના કરી એમને કે તમે જેવા સિન્સિયર છો એવી મારા લાઈફની અંદર સિન્સિયરિટી પ્રગટે એવી કૃપા કરજો મારા પર કે મારે ગેટની એક્ઝામ આપવાની છે તો મહેનત થતી નહીં પણ તમારા જેવી સિન્સિયરિટી છે એવી સિન્સિયરિટી મારા લાઈફમાં આવ્યા પછી એમણે કીધું હતું એમ એક રહી ગયું ઝીરો પોઈન્ટ નોટ 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 વન પર્સન્ટ બી મારી અંદર આવી જશે તો મારો બેડો પાર થઈ જશે એવી પ્રાર્થના કરીને કે જે એની અંદર સિન્સિયરિટી છે એની આગળ માગે ને તો એ આપણને આપે બાકી બીજા કોઈ આગળ સિન્સિયરિટી માગો તો ના મેળ પડે કેમ કે એને આગળ જ ન એ ખાલી હોય આપણે જેમ હાફની ઘેર હાફ જાય જીપ ચાઢીને પાછો આવે એવું કામ થાય તો કામ હામે જ ખાલી માણા હોય આપણે ફ્રેન્ડને કંઈ ઉઠાડજે પણ એ જ ના ઉઠતો હોય એને જ એણે જ પાછું હાર મૂક્યું હોય અને પાંચ જણને કીધું મને ઉઠાડજે તો તમને કંઈથી ઉઠાડે એટલે એવી વસ્તુ થાય પણ જે સિન્સિયર છે અને જે સિન્સિયરિટી બધાને આપે છે એ આપ એ આપનાર પુરુષ આગળ એ પુરુષને જાણ્યા કે કેવા પુરુષ એની સામર્થ્યને જાણી અને પછી પ્રાર્થના કરીને તો પછી મળે એટલે વિશેષ વાત નથી કરવી પડી એક છેલ્લો અદ્ભુત મને પ્રસંગ ગમ્યો લેટેસ્ટ છે આપણને તો બધું લેટેસ્ટમાં મજા આવે બધું વાસી વાસી બધા મજા ના આવે આપણને એટલે એક બહુ અદ્ભુત પ્રસંગ છે પણ ગુણાત્તાન સ્વામીની વાતમાં વાત લખી છે કે આ વાતું મનમાં રહેતી નથી એટલે આપણે બધી વાત તો રોજે એવરી થર્સડે સભાની અંદર વાત થાય છે નીચે ના ઓલા ઉપર જુઓ પાછળવાળા હા નીચે કંઈ જુએ છે આજે તો મેચ બી નહીં હારી ગયું ભાઈ ઇંગ્લેન્ડ હારી ગયું ને હા પછી કે મારે ગેટ પાસ કરી કઈથી પાસ થાય ભાઈ ઇન્ડિયા ઇંગ્લેન્ડ હારી ગઈ એવી ખબર રાખે છે જો કોઠ વાંધો નહીં પણ ગુણાતીન સ્વામી એવું કહે છે કે બધી વાત થાય છે પણ ટ્રાન્સફોર્મેશન થતું નહીં તેના માટે શું તો બહુ અદ્ભુત વાત કરી કે આ વાત મનમાં રહેતી નથી તેનું કારણ શું છે મનમાં નહીં આપણે ભણવાનું બી મનમાં નહીં રહેતું સાહીઠ મિનિટનો લેક્ચર આપણે બેઠા હોય તો આપણને લાગે કે સાહેબ હું ભણાવે પીપીટી ફેરો ફેરો કરે છે કેમ કે ઘણા બધા અમારા ફ્રેન્ડ્સ છે એની કમ્પ્લેન હોય કે આપ સાહેબ અને મેડમ પીપીટી જ ભણા છે તો તને હું ભણાવ્યો ભાઈ તમે આપણે કંઈ ભણી લઈએ છીએ તો આપણે કમ્પ્લેન કરીએ પણ આ તો સારું કે અમે ભણીએ છીએ એમ પણ સાહીઠ મિનિટનો લેક્ચર છે એ દસ મિનિટ બી આપણને યાદ નથી રહેતો વિચારો જ એ વસ્તુ છે અને પછી આપણે કમ્પ્લેન મોડમાં જઈએ ભગવાનને કમ્પ્લેન્ટ મોડ ગમતો નથી એક વાત આના સગર સમજી મને શીખ અમને વાત કરતા કીધું કે ભગવાનને કમ્પ્લેન્ટ મોડ ના ગમે એની રિક્વેસ્ટ મોડ જ ગમે ત્યાં ગરીબ થઈને પ્રાર્થના કરવી પડે જો કમ્પ્લેન્ટ મોડમાં જઈએ તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા નથી તો આ વાત મનમાં રહેતી નથી અને લેક્ચર્સનું મનમાં યાદ રહેતું નથી એનું કારણ શું છે તો કે જે અહીંથી ઉઠશું ત્યારે તેનું મનન રહેતું નથી કેમ કે અહીંયાથી ઊભા થાય એટલે શું વાત થાય નીચે પ્રસાદ કયો તેના પછી વાત થાય પ્રસાદની વાત થઈ જાય અને કદાચ અહીંયાથી ગયા હોય ને ચંપલ કોઈ લઈ ગયો પહેરી ગયો ચંપલ નહીં લે અરે મળશે ઊભો રહે યાર તું પણ એ બધી વાતો આપણે બીજી બધી વાતો યાદ રહે પણ અહીંયાથી કોઈ એક વસ્તુ પકડીને આપણે ઘરે સુધી જઈએ કે હોસ્ટેલે જઈએ કે બેડ પર જઈએ અને ઊંઘવા જઈએ પહેલાં આપણે રિવિઝન નથી કરતા એના માટે પછી એના કારણે એ ઠરતી નથી એટલે માટે મનનથી વાતું હૈયામાં ઠરે તો કેવી વસ્તુ છે કે કદાચ આપણે આજે ગરમા ગરમ સૂપ હતો નીચે ડાઇનિંગ હોલની અંદર સૂપ તો ગરમ જ પીવાય ઠંડુ ના પીવાય પણ કદાચ બહુ ગરમ હોય તો એને ઠંડુ કરવા માટે શું કરીએ તો કે ચમચીથી હલાવવાનું હલાવે કે ના હલાવે કે એમને મમે હલા ઠંડુ થઈ જશે બે માટે ઊભી રાખે જો આપણે જલ્દી આપણે જો ઠંડુ કરવું હોય તો કોઈ પણ ગરમ ડ્રિંક હોય એને આપણે હલાવવું પડે એ હલાવે તો એ ધીરે ધીરે ઠંડુ થાય એનું લોજિક છે એ સાયન્સમાં તમે બધું હોદી નાખજો ભાઈ ગૂગલમાં પણ એ હલાવવાથી હલાવું શું છે એ મનન છે એ બધી વસ્તુને જો આપણે ઠારવું હોય આપણા હૃદયની વિશે તો એ મનન કર્યા કરવું પડે એને હલાયા કરવું પડે આજે પ્રસંગ સાંભળો એને હલાવવો પડે મનના પ્લેટ પર ત્યારે આ વસ્તુ હૃદયની વિશે ઠરે એક છેલ્લો ગુરુ એનો સ્મૃતિ પ્રસંગ કહીને આપણી સેવા પૂરી કરીએ કેવા પુરુષે જાણીએ અને પ્રાર્થના કરીએ ને તો એવા મહિમાથી જો પ્રાર્થના થાય તો એ આપણને કામ લાગે અમારા મુકેશભાઈ છે ઉપર એ આઈ આણંદ આર્ટ્સ કોલેજની અંદર પ્રોફેસર છે અહીંયા ઉપર જ આપણી આપણે હોસ્ટેલમાં જ રહે છે એટલે એ સવારે ગઈકાલે સવારે એ પધાર્યા ગઈકાલે પરમ દિવસે તો સવારની અંદર પાંચ વાગે કચ્છના છે એટલે કચ્છના કચ્છથી બેગ્સ લઈને આવ્યા અને અહીંયાથી રોડથી અહીંયા આવતા હતા ને આપણે જ્યાં અહીંયા પાણીનો પરબ છે ત્યાં પધાર્યા ત્યાં ગુરુવરી સવારે પાંચ વાગે વોકિંગ કરતા હતા કેટલા વાગે બોલો ને હા એમનું શેડ્યુલ એવું હોય કે રાત્રે એકથી દોઢ વાગે બે વાગે જાય એમને આરામ કરવામાં સવારે પાંચ વાગે ફાઈવ ઓ ક્લોકમાં વોકિંગ કરતા હતા જેમણે એના તો કીધું સિન્સેરિટી એવી સિન્સિયરિટી ગુરુહરીની છે એવી જો પ્રાર્થના કરીએ કે આપ આટલું બધું દાખલો કરો ભીડો લો છો અમારા માટે તો અમે હું અમારે ભણવા માટે બી અમે કંઈક ભીડો લઈ શકીએ આપને રાજી કરવા માટે એવી કૃપા કરો જો એવી પ્રાર્થના કરે તો બી આપણને બળ મળે તો પાંચ વાગે વોકિંગ કરતા હતા એટલે એમને જોયા એટલે એમણે પૂછ્યું ગુરુહરિએ કે ક્યાંથી આવ્યા એટલે ત્યાં રાજી થઈ ગયા કેમ કે પાંચ વાગે તો એક્સપેક્ટેશન જ ના હોય ને કે દર્શન થશે દર્શન થઈ ગયા કે સ્વામીજી કચ્છથી આવ્યો પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો કે મારા માટે શું લાવ્યા હવે આપણે એવું કઈથી આવ્યા કે હા કચ્છ થો કે હા આરામ કરો ભાઈ પાંચ વાગે હવે આપણને હવારે મળે તો હા આપણને હવારમાં પાંચ વાગે જો સરદ ભાઈ આવ્યો કોઈ આવ્યો હોય તો કંઈથી આવ્યો ભાઈ કચ્છથી આવ્યો હા વાંધો નહીં હવે ઊંઘી જા આપણે આપણો આન્સર આવો હોય પણ ભગવાનનો આન્સર કેવો હોય કેમ કે આગળ પાછળનું બધું જાણતા હોય એટલા માટે આવો આન્સર આપતા હોય એ બધું જ જાણે છે એવા પુરુષ છે પછી ગુરુહરીએ કીધું કે શું લાવ્યા મારા માટે તો મુકેશભાઈ કીધું કે સ્વામીજી મગસ લાવ્યો છું હવે ગુરુહરી માટે મગસ લાયા હતા બેગ નથી ખોલીને ચાલતા ચાલતા મુકેશભાઈ બધું બેગ નથી ખોલાઈ કે જો સ્વામીજી મગજ છે એવું નહોતું હા એ તો ક્લેરિફિકેશન આપવું પડે કેમ કે આઈ માણસો આપણે બધા બેગ બંધ હતી અને ગુરુહરિએ કીધું કે મારા માટે શું લાવ્યા સ્વામી મગજ લાવ્યો છું પછી ગુરુહરે કીધું કે સારું સારું વાંધો નહીં અમારે તો આજે જવાનું છે તમે બીજા બધા ભક્તોને જમાડો જો એ જમશે એટલે એમાં બધું મારું અમે બધા આવી ગયા પછી મુકેશભાઈ આખો પ્રસંગ મને કીધો ને પછી મુકેશભાઈએ કીધું કે ગુરુહરીએ આટલું એટલા માટે દર્શન આપ્યા સવારમાં કેમ કે એક વખત એ ગુલાબજામુ લાવ્યા હતા અને ગુરુહરેને જમણામાં જમાડવાના રહી ગયા હતા એટલે એના ઘરેથી એમને એવું કીધું હતું કે અહીંયાથી કોઈ કાર્યકર્તાએ એમને કીધું કે ગુરુહરેને મગસ ભાવે છે તો મગજ આપણે ધરાવવાનું તો બીજા એટલે આ વખતે મગજ લઈને આવ્યા કે આ જ વખતે હું સ્વામીજીને મગજ ધરાવું એટલે ગુરુવારે અંતરે અમી પણે એમના જે ઘરે એમના સિસ્ટરનો જે સંકલ્પ હતો કે ગુરુહરેને મગજ જમાડીએ એ સંકલ્પ પકડીને એને કીધું કે મારા માટે શું લાવ્યા હતા કે મગસ મગજ લાધા કે હાવાય તો ભક્તોને જમા જમા અમારું બધું આવી જશે એવા ગુરુહરી છે જે સંકલ્પો કચ્છની ધરતી પર કોઈ વ્યક્તિ સંકલ્પ કરે છે કોઈ ભગત સંકલ્પ કરે છે તેના સંકલ્પ બી પૂરા કરે છે તો આપણે તો એમના સાનિધ્યમાં આ ગોદની અંદર આપણે રહીએ છીએ એ આપણને ધડક કેટલા બધા દર્શન આપે છે તો આપણે પ્રાર્થના કરતા શું આપણી પ્રાર્થના નહીં સાંભળે સાંભળે જ પણ જેમ ભાર્ગવભાઈ વાત કરીને કે પ્રાર્થના તો આપણી સાંભળે છે પણ આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે કેવા પુરુષ છે કેવા પુરુષને ગોદ મળી છે એવી જો નિષ્ઠા આપણા હૃદયના વિશે હોય ને તો પછી એનો આન્સર કંઈક જુદો હોય એટલે એવી નિષ્ઠા ઉત્તરોત્તર વધ્યા કરે એના માટે આવા કંઈક મહિમાના પ્રસંગો જેમ ગુણત્યનાથ સ્વામીએ કીધું કે એને વાગડવા પડે એનું ચિંતન કરવું પડે તો એ મહિમા અને નિષ્ઠા ઠરે એવો કંઈક મહિમા અને નિષ્ઠા અમારી અંદર પણ ઠરે અને આપણના આપને પણ અમે એ દ્રષ્ટિથી નિહાળીને એવી પ્રાર્થના કરી શકે એવો રૂડો અમને સૌને પ્રદાન કરો એના માટે આપણે સૌ અક્ષર નમન કરીશું સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મ આ સાથે આપણે આ થર્સડેની આપણી યુથ ને અહીં વિરામ આપીએ છીએ સૌ મુક્તોને પ્રાર્થના છે કે ઠાકોરજીને દર્શન કરીને આજે જે અદ્ભુત વાતો થઈ છે એવા પ્રસંગોને એવા વાક્યને પોતાની સાથે લઈને અહીંયા મૂકી જઈને નહીં પોતાની સાથે લઈ જઈને પોતાના હોસ્ટેલ તરફ પ્રયાણ કરીએ અને પોતાનો આ પ્રસંગ અને આજની સભા પોતાની બનાવે એના માટે આપણે ઠાકોરજી અચરને પ્રાર્થના કરીને નીચે પ્રસાદ લઈને પોતાની હોસ્ટેલ તરફ પ્રયાણ કરીશું એ જ પ્રાર્થના સાથે સૌના ચરણોમાં જય સોમનારાયણ